હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ. તો આપણે છે ને દીવાબત્તી કરી લીધી છે અને પાણી તે આપણું ગરમ પી લીધું છે. હવે આપણે નીરવની વેઇટ કરી છે, નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે એ બ્રશ કરે છે, આવે એટલે આપણે બે નાસ્તો કરી લઈએ. અને ખબર નહીં નીરવને મારા છુટ્ટા વાળથી શું પ્રોબ્લેમ છે. જે દિવસે માથું ધોઉં ને એ દિવસે એને કહેવાનું તો રે જ કે પાયલ, તું પેલા તારા વાળ હરકા કરી લે પછી વ્લોગિંગ કરજે. તમે કોમેન્ટમાં કહેજો, મને તો છે ને આ છુટ્ટા વાળ સારા લાગે પણ નીરવને નથી ગમતા ને તો મેં તો હાવ બંધ જ કરી દીધા છે એવું મને લાગે છે. છુટ્ટા વાળ રાખવા બાબુ છે ને આમ તો તંદુરસ્ત છે પણ અત્યારે છે ને કાંઈક અવાજ છે ને એના આવે છે અંદર થી, એટલે અમે કીધું ડોક્ટર ને એકવાર બતાવી જોઈએ કે શેના અવાજ કરે છે ભાઈ. તો જો એને દવાખાને લઈને જવું છે, મને લાગે અવાજ એટલે કરતો હશે કે મને બહાર લઈ જાવ તમે, એટલે જો એની પૂછલી પૂછલી તૈયાર કરી દીધી છે ને. આ તો જો મેચિંગ છે બધું ઓપ્ટિકલ. જો અત્યારે અમે જઈએ છીએ અમારા બાવલાને બતાવવા માટે ડોક્ટર પાસે ના ચેકઅપ માટે, અને બાવલું જો અત્યારે રોવાનું ચાલુ કરી દીધું છે, જાડુ છે ને શાંત પાડે છે, ફટાફટ આપણે જઈએ ડોક્ટર પાસે. તો જો આપણે પાર્કિંગ છે ને કટોકટી કરી છે, અમે જડી એવી જગ્યા રાખી છે, અહીંયા થોડી વધારે રાખી છે એટલે મોટી ગાડી નીકળવામાં આસાની પડે, અને આપણી ફાઇનલ અહીંયા પાર્કિંગ કરી દીધું છે. તો બાવલાને લઈને જો હોસ્પિટલ પહોંચી ગયા છે. જાડુ રોતું નથી ને? ના અત્યારે નથી રોતું, એને મજા આવી ગઈ છે. અત્યારે તો બધું બહાર જોવા મળે ને અલગ અલગ, એટલે તો જાડુ છે, હું છે અને અંકિતાને લઈને આવ્યા છે દવાખાને. હોસ્પિટલમાં છે ને બાવલાને બતાવવા આવ્યા છે, અને બીજું કોઈ રીઝન નથી. બાવલો છે ને શ્વાસ લઈને ત્યારે થોડો ઘણો અવાજ આવે છે અંદર થી, તો કીધું ડોક્ટર ને બતાવી જોઈએ કે શું કહે છે, નેચરલ છે કે પછી કે શું કે કફ બફ નો પ્રોબ્લેમ છે. તો કીધું કે એકવાર બતાવી જોઈએ, માઇનર જ છે તો જોઈ લઈએ ડોક્ટર શું કહે. તો બાવલાની જે પ્રોબ્લેમ હતી ને એ આપણે ડોક્ટર ને બતાવી છે, અને ડોક્ટરે થેન્ક ગોડ એવું કીધું છે કે બધું નોર્મલ જ છે, કે બાળક છે ને એ 6 મહિનાથી લઈને 12 મહિનાનું થાય ને ત્યાં સુધીમાં એને બધું હરખું થઈ જશે. એ મતલબ છે ને શ્વાસ લે છે ને ત્યારે થોડો ઘણો એને જે અવાજ આવે છે ને એ 6 મહિનાથી લઈને 12 મહિનામાં બધું રેડી થઈ જશે. તો અત્યારે જો જમીન છે ને ઉપર વઈ આવ્યા છીએ, તો જમવામાં જે હતું ફુલાવર બટેકાનું શાક, રોટલી અને દાળ ભાત. પણ જોકે મેં છે ને એક રોટલી જ ખાધી છે, બાકી બધાય છે ને કાલ રાતે અમે બટેકા ભૂંગળા બનાવ્યા તો નકર અમે ભૂંગળા જ ખાધા. તો નીરવ જો એનું કામ કરે છે, નીરવ 2-3 મિનિટ પોરો ખાઈ લે પછી તારે આ બધા કામ કરજે. આપણે એ જ કામ છે ને કે કામ કરવાનું, ખાવાનું, બસ બે જ કામ છે જીવનમાં. અને નીરવ જો કેટલો પાકો છે, ઉપરથી જ વ્લોગિંગ કરવાનું હોય ને એટલે જો ઉપર ટી શર્ટ પહેરે અને નીચે જો આવી કેપરી પહેરી હોય. આજે આપણે મંચુરિયમ બનાવી નાખી, અને આ કાનાભાઈ એવું સજેશન આપે છે કે તમે છે ને બહાર થી મંચુરિયમ લઈ આવો. મેં તો મારે બહાર નું નથી ખાવું, મને બહાર ના મંચુરિયમ કરતા ઘરનું છે ને મારા હાથ નું બનેલું મંચુરિયમ બહુ એટલે બહુ ભાવે. તો હવે આપણે જોઈએ આજ બને છે કે. તો હમણાં જો મોસંબી નો ઘાણ કાઢી નાખવાનો છે, અને મમ્મી અને જાડુ બંને બનાવે છે મોસંબી નું જ્યુસ. રોજ જ્યુસ એમ ને મમ્મી? હાલો પીવા. તમે લોકો કહો છો ને કે આ લોકો બહુ ફાસ્ટ ફૂડ ખાય છે, એવું નથી. તમે ફાસ્ટ ફૂડ ખાલી જોવો છો, બાકી અમે હેલ્ધી અને ફાસ્ટ ફૂડ બંને વસ્તુ છે ને બેલેન્સ કરી. તમને એમ છે અમે એક જ વસ્તુ ખાય, તમે હેલ્ધી એટલું ખાવી ફાસ્ટ ફૂડ ઉપર થી ખાઈ જાવી, બે વસ્તુ ખાય એટલે બે કવર થઈ છે બેલેન્સ થી. ભારે મે ખાઈ ને અળવું ખાઈ પચાવતા જાય. તો આપણે આ ફાઇલ છે ને રાજકોટ મોકલવાની છે કુરિયર માં, એટલે આપણે છે ને આ કોથળી માં પેકિંગ કરી દેશું, પછી માથે મારી દેશું એડ્રેસ. તો વાગી ગયા છે 6:45, હું લાગે જાડુ કુરિયર વાળો ખુલ્લા હશે કે નહીં મને નથી ખબર, કારણ કે હું ક્યારેય કુરિયર દેવા કે લેવા નથી દે. મારું કુરિયર ઘણા બધા મોકલાયું છે, મેં મોકલ્યું પણ બીજા લોકો દ્વારા, એટલે હું ક્યારેય નથી. કાઈ વાંધો નહીં, 6:45 થઈ ગયા છે, હવે જોઈએ કુરિયર ખુલ્લું હોય ધારું તો દઈ આવી. તો સુરત થી જે મેં આ સાડી લીધી છે ને, અત્યારે અમે એનું બ્લાઉઝ સીવડાવવા જાય છે. હવે ખબર નહીં દિવાળી પહેલા સીવી દે કે નહીં. જો દિવાળી પહેલા સીવી દે તો આપણે આ હાડી બેસતા વર્ષમાં પહેરશું, અધરવાઇઝ આપણે કઈક નવું લેવું પડશે. તો આઈ હોપ કે આપણને આ સીવી દે બ્લાઉઝ. જાડો જો માર્કેટમાંથી કોબીના દડા લઈ છે, કારણ કે મંચુરિયન માં જે ઘરે બનાવવાનું છે, અને બાકીનો જો બધો મસાલો આવી ગયો છે જે મંચુરિયન માં જોઈએ ને બધું કરિયાણા દુકાનેથી છે ને જાડુ એ લઈ લીધું છે. અત્યારે લઈ છે શાકભાજી જાડુ બધું, એટલે બધું એક લારી મળી ગયું એમ ને. પાટ જ જોતી એક લારી હોય ને ત્યાંથી લઈ લઈ, તો આપણું કેપ્સિકમ મરચું આવી ગયું, કોબી આવી ગયું અને ગાજર આવી ગયું, બધું એક લારી લઈ લીધું છે. અને મરચી ને બધું આપણા ઘરે પડ્યું છે એટલે એ કઈ લેવાનું નથી. અને જો લોટ ને એ બધું આપણે લઈ દીધું છે, અને લોટ ની ખાસ વાત કહું ને, જ્યાં બાળપણમાં હું રહેતી ને અને જ્યાંથી હું લોટ લેતી ને આજે છે મેં ત્યાંથી લોટ લીધો છે, ભાઈ મને ઓળખી ગયા બોલો, એટલે આજનો ફોટો મને ફ્રી માં. તો આજે ઘણા દિવસો બાદ ઘરમાં બનવાનું છે મંચુરિયમ, અને મમ્મી શું બનાવો છો તમે ઈ કહી દ્યો. પોળો અને બાજરાનો રોટલો, તાર પપ્પા ને તો ન ચાલે. પપ્પા છે ને મંચુરિયમ નથી ખાતા, એટલે એના માટે બને છે ઓળો અને બાજરાનો રોટલો. અને મમ્મી એ જો ભૂટ્ટા શેકવા માટે મૂકી દીધા છે. મમ્મી આને શેકવું જ કેવાય ને? ઓળો બનાવે છે એટલે ભૂટ્ટા શેકવાના છે ભાઈ. ગમે તે જગ્યા છે ને જેવી તમારી સ્કિલ હોય ને એવું તમને કામ મળે. તો આપણું કામ છે બળનું, કારણ કે રસોઈમાં બળ સિવાય આપણને આવડતું નથી. એટલે આપણે જો કોબી ખમણવાની છે તો ફટાફટ કોબી ખમણી નાખે, કારણ કે આપણને છે ને આના સિવાય એક કોઈ રસોઈમાં કામ આવડતું નથી. એટલે થોડી ઘણી હેલ્પ કરી નાખીએ અને કોબી ખમણી નાખે. તો જો મરચી ને આદુ ને લસણ ને બધી વસ્તુ લઈને આપણે બેસી ગયા છે, ને નીરવે જો નીરવ તે બહુ સ્પીડમાં કામ કર્યું છે. નીરવ ને હજી તો છે ને એક કોબી
કોબી દઈ રહી ત્યાં કે બીજી કોબી દે. જો ઘડીક વાર માં આટલું બધું ખમણી નાખ્યું, મારી છે ને આટલી બધી સ્પીડ નથી. મને લાગે તમારા છોકરામાં છે ને આમ બહુ સ્ટ્રોંગ હોય ને બાહુબળ. ક્યાંય બાર વેરાય નઈ હું કામ કરું એટલે જો હજી આનાથી ખરાબ હાલ છે. જો બધું કેદાન મેદાન કરી નાખ્યું છે, પ્રોડક્શન નીકળે એટલે ભાઈ થોડું ઘણું આગા પછી થાય, સહન કરી લેજો. કઈ વાંધો નઈ, તું કામ કરી દેતો હોય ને અમે આખું ઘર રોજ સાફ કરી નાખશું, પણ તું ખાલી કામ કરી. મમ્મી નું કામ છે ને ઊંધું હોય, બહુ એમ કહે ને કે ભાઈ એના છોકરો કામ કરી ન ગમે, તો મમ્મી કે મને બહુ ગમે. અને પાયલ કહે ને કે કામ ન કરવું જોઈએ, તો મમ્મી કે કરવું જોઈએ. એટલે સાસુ બહુ તગડો ને છગડો છે, બે અલગ અલગ દિશામાં ચાલે. બધા વિચાર એક થોડા હોય તો જ જીવનમાં જીવવાની મજા. બધા અલગ અલગ વિચાર ના હોય ને તો હું કેવું મમ્મી, એમ જ હોય ને. પણ હરખા વિચાર હોય તો વધારે હારું. એટલે એનો પોઈન્ટ તો મૂકી જ દીધો. તો મંચુરિયન ની ગોળી બનાવવા માટે જાડુ એ જો મસાલો તો એનો બનાવી લેખો છે. જાડુ ક્યારે બનશે? બહુ ભૂખ લાગી છે. મંચુરિયન ની ગોળી બનતા છે ને બહુ વાર લાગશે, કારણ કે એને તળાતા તો છે ને બહુ, એટલે બહુ વાર લાગશે. તો પેલા આપણે એનો લોટ તૈયાર કરી નાખીએ અને પછી આપણે તળી નાખીએ, પછી આપણે કાચે કાચે ઉલાળવાનું. ક્યારે થાય? મોટો થઈ જાવ ત્યારે થઈ જાય. મોટો ઓલરેડી થઈ જ ગયો છે. ના એટલી બધી તો વાર નહીં લાગે, 15-20 મિનિટ પછી આવજે, એક ગાંઠ તો થઈ ગયો. જાડુ આ થાળીમાં બધા વેજીટેબલ તે સુધાર્યા છે. આ થાળી જોઈને તને એની યાદ આવે છે? કલર જો બધા કેસરી સફેદ લીલો. ભારતીય આપણો ધ્વજ છે જો, કેસરી સફેદ ને લીલો ત્રણેય કલર હોય આપણા ભારતીય ધ્વજ માં. બ્લુ કલર ઘટે અશોક ચક્ર નો. મમ્મી તમને લસણ નો વ્હાઈટ કલર જોઈને કઈ યાદ આવે છે? બગલા હોય ને વ્હાઈટ કલર, બગલા હોય, ચસલા હોય, કબૂતર હોય, મોર હોય, સફેદ હોય, મસ્ત લાગે. અને જાડુ હોય વ્હાઈટ, બબલું છે વ્હાઈટ, હા હા બધું વ્હાઈટ. કા એક મને છોડીને બ્લેક એજ હોય. લોકો છે ને એના પોતાના છોકરા ને છે ને શ્યામ કે ઘઉં વાણો કે, પણ મમ્મી કે બ્લેક જોઈ નઈ. સફેદ હોય એમાં ડાઘ નો લાગે, એટલે ટીકો છો બધાય નો, આખા ઘર નો ટીકો હું પોતે આવડો મોટો, નજર નો લાગે, આખા ઘર ને નજર નો લાગે. એટલે મમ્મી એ મને બ્લેક કલર નો બનાવ્યો છે. આવું લોજિક આપે છે. જો હવે હું મમ્મી નાનો નથી, આવું લોજિક આપો છો? મજાક કરવાની. ના હો ભાઈ, અમને કલર નું કઈ નથી, વ્હાઈટ હોય કે બ્લેક હોય, આપણે મજા આવી. કાળા હોય કે કાળા હોય, હવે હું ફેર પડવાનું? સાચી વાત. આપડે તો રાધા લઈ આવ્યા ગોરી, ગોરી રાધા ને કાળો કાન. હે તો પછી હું તો એવું કઉ છું કે તમારી સ્કિલ હારી હોય તો તમે ગમે એટલા કાળા હોય ને, તો ધોળી હું ધોળા થી ઉપર આવતી હોય ને એ છોકરી કે છે ને તમારી યારે લગ્ન કરે, પણ તમારા કઈ સ્કિલ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, સપોર્ટિંગ નેચર એ હોવો જોઈએ, કેરિંગ નેચર એ હોવો જોઈએ, જે બધો નીરવ માં છે. એટલે નીરવ કદાચ આટલો ને એનાથી ત્રણ ગણો કાળો હોત ને તો હું નીરવ આરે જ લગ્ન કરું. તો જો ભાઈ મારા માર્કેટ માં બહુ વધારે પડતા વખાણ થાય છે, એટલે મારે માર્કેટ માં થોડોક રેટ વધારવો પડશે. કારણ કે મમ્મી એક બાજુ વખાણ કરે છે, એક બાજુ જાડુ વખાણ કરે છે, એટલે બે મને માખણ ચોપડે એવું મને લાગે છે. એમાં મારું નુકસાન છે કઈ? કારણ કે દિવાળી આવી ગઈ, શોપિંગ કરવી હોય તો થોડા ઘણા વખાણ તો કરવા પડે ને, એટલે તો ખીચા ખાલી થાય કઈક નીરવ. તો ઘરમાં તમારા ગમે ત્યારે વખાણ થાય એટલે સમજી લેવાનું કે કઈક ને કઈક વાઈફ ને શોપિંગ કરવાની છે, એટલે કશો વાંધો નહીં, કરી નાખશું, એ લોકો ખુશ થતા હોય. તો જાડુ એ જો મંચુરિયન ની ગોળી બનાવી ને કે જાડુ એવી ટેસ્ટી બની છે ને, આપણને એમ થાય છે અને વઘારવું નથી, આમ નમ ખાઈ લઈ. તો અમે મંચુરિયન બનાવતા ને મારા ભાઈ ની કોઈ દિવસ છે ને ગોળી ભેગી જ ન થવા દેતા. તમે ગમે એટલી તળો એ બધા ખાઈ લેતા, અને પછી જયારે વઘારી ને ત્રણ થી ચાર ગોળી માંડ ખાતા. કારણ કે અમે છે ને થોડીક અલગ સ્ટાઈલ માં બનાવી, બધા છે ને મેંદો વધુ નાખે, પણ અમે મેંદો કરતા વધારે કોર્નફ્લોર નાખે, એટલે આપણી ગોળી કડકડી થાય. હા, જોકે મને બહુ ભાવે છે, હવે આપણે ખાવાનું શરૂ કરી દેવાની છે. હું છે ને આટલી બધી ગોળીઓ ખાઈ લઉં ને કે જયારે મંચુરિયન ફાઈનલ બની જાય ત્યારે કોઈ ખાતું નથી. સાચી વાત ને? સાચી વાત છે. વઘાર માં પછી થોડુંક જ વઘારવાનું રહે. જાડુ એ હું મંચુરિયન ની ગોળી બનાવી એટલી ટેસ્ટી બનાવી છે ને, તો ગરમ છે એટલે બાકી ઠંડી હોય તો બધું ખાઈ ગયું હોય. જાડુ તો એ ખાવા માંડે, આખી થાળી તારે જ ખાવાની. મસ્ત બની હો ગોળી, જોરદાર. આજે ગોળી એટલે સ્વાદિષ્ટ બની છે કારણ કે પહેલી વાર નીરવે છે ને કોબી અને ગાજર ખમણી દીધા છે, હેલ્પ કરાવી ને તે મારી, એટલે એમાં પ્રેમ ઉમેરાઈ ગયો છે, એટલે વધારે પડતી સ્વાદિષ્ટ બની. મેં ખાલી 2% કામ કર્યું છે આખા મંચુરિયન ની ડીશ માં, 98% તમારું કામ છે ભાઈ. ના ભાઈ ના, તો એ 2% જ મેં નતું કામ. જો મસ્ત મજાની ક્રિસ્પી ગોળીઓ બનવા મળી છે તો ઘણી ખરી ગોળી બનાવવાની બાકી. કા જાડુ? હા હજી તો બહુ, અમારે છે ને તળાતા જ વાર લાગે, ઈ જ મેન વાત છે. તમે થાકી જાવ તળતા તળતા, સૌથી વધારે વાર છે ને તળાવાની લાગે, બાકી ખાતા કઈ વાર લાગે નહીં. મંચુરિયન મામે લકડું છે, એમાં સુધારતા વાર લાગે, પછી તળાતા વાર લાગે, ખાલી વઘાર કરતા વાર ન લાગે. ટૂંકમાં મંચુરિયન બનાવો ને એટલે ખાવા વાળા આંઠડો ન થાય, પણ બનાવવા વાળા આંઠડો થઈ જાય એ પાકું છે. તો આપણે જો મંચુરિયન ની ગોળી નો વઘાર ફાઈનલી ચાલુ થઈ ગયો છે, જાડુ જોરદાર બનાવવાનો શું આજે? જોરદાર
ના ના જોરદાર જ બનશે, પણ જ્યાં સુધી તારું મંચુરિયન નહીં બનશે ત્યાં સુધી અમે છે ને કાચી ગોળીઓ ખાઈ લે. તો જો ગરમમાં ગરમ મંચુરિયન બની ગયું છે તો આપડે પ્લેટમાં લઈ લીધું છે મંચુરિયન, કોબી નું સલાડ સાથે લીધી છે વેફર મસ્ત મજાની અને છે મસાલા છા. તો હાલો બધા મંચુરિયન ખાવા. કેવું બન્યું છે નીરો મંચુરિયન? જોરદાર બન્યું છે, ઘણા વર્ષો પછી આવું મંચુરિયન ખાધું, મજા આવી ગઈ. મમ્મી કેવું બન્યું છે? સરસ બન્યું. તો જો અત્યારે હું મમ્મી અને નીરવ ત્રણ જ બેઠા છે મંચુરિયન ખાવા માટે, કારણ કે પપ્પા આવે ને ત્યાં સુધી અમે જમી લઈને તો પછી અમે ભાણાભાઈ ને રાખીએ ને મમ્મી, કેમ કે ભાણાભાઈ ને ખબર પડી જતી છે મમ્મી આપણે જમવા બેહવાનું ત્યારે જ ઉઠી જાય. ત્યારે ઉઠે એટલે પછી મમ્મી ને બે હારે પપ્પા ને અંકિતાબેન હારે બેસે ને અમે ત્રણ જો એટલે વેલા ખાઈ લીધા છે, કેમ કે પછી અમે રાખી ભાણિયાભાઈ ને અને ઓલા બે જમે શાંતિ. હાલો મંચુરિયન ખાવા, હાલો બધા મંચુરિયન ખાવા. અને જાડુ એ જો મંચુરિયન હાવ એટલે હાવ ઓછું લીધું, કારણ કે એને છે ને નકલી કાચી ગોળી ખાધી. મેં ટોટલ ચાર ગોળી લીધી હતી પણ બહુ ભયું છે તો બે ગોળી એક્સ્ટ્રા લઈશ ખાલી મંચુરિયન. બીજી વાર પહોંચી ગયો મંચુરિયન. તો નીરવ તને શું લાગે છે આ મંચુરિયન પેલા જેવું બન્યું એનું રીઝન શું હોય શકે? કારણ કે જાડુ છે ને બધો મંચુરિયન નો મસાલો છે ને એ પેલા જૂના ઘરે રહેતી ને એની બાજુમાં જ લાવી છે એટલે જાડુ ને જૂનો સ્વાદ આવી ગયો પાછો. હું ત્યાંથી શાકભાજી લેવી છું અને એ કરિયાણા દુકાન થી જ વસ્તુ લાવીશ મમ્મી, મને લાગે એટલે એટલું સારું ને પેલા જેવું બન્યું લાગે. તો રાતના વાગ્યા છે 11 અને જાડુ જો મંચુરિયન બનાવી બનાવી છે ને આવું થાકી ગઈ છે ને આવું લંગાઈ ગઈ એના ફેસ ઉપર તમને જોવા મળતું હશે, પણ મંચુરિયન જાડુ છે ને એક નંબર બનાવ્યું હતું. અને આઈ હોપ કે તમને આ વિડીયો અમારો બહુ ગમ્યો હશે. બહુ ગમ્યો હશે તો જાડુ શું કરવાનું? લાઈક કરી દેજો મસ્ત મજાની, કોમેન્ટ કરી દેજો અમારી ચેનલ ને, સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક માં જોતા હોય તો અમારા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, મંચુરિયન ની રેસીપી ઓલરેડી છે ને મેં એનો વ્લોગ અગાઉ બનાવેલો છે એટલે આજે તમને રેસીપી ન બતાવી, એટલે એમ ન કહેતા પાયલ દીધી મંચુરિયન ની રેસીપી આપો. રેસીપી તો મળે નેક્સ્ટ વિડીયો માં, ત્યાં સુધી બાય બાય. અને યુટ્યુબ માં જોતો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય 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 બાય.